विद्यार्थी मित्रों, हवे गया वक्ते आपणे केथोड किरणनो जे प्रयोग भण्या था त्यां सुधीमां आपने एटली खबर पड़ी के आपणे इलेक्ट्रॉननी शोध केवी रीते थई, बराबर। हवे जुओ विद्यार्थी मित्रों, आ वक्ते कोरोनानी महामारीने हिसाबे सीबीएसईए कोर्समांथी घणो बधा चेप्टर्स काढी नाख्या छे, એટલે કે ઘણામાં આખા ચેપ્ટર અને ઘણા ચેપ્ટર્સની અંદરનો અમુક અમુક ભાગ કાઢી નાખ્યો છે। એટલે ગુજરાત બોર્ડે હજી જાહેરાત નથી કરી। મેં તમને પહેલા વિડીયોમાં પણ કીધું હતું, આજે પણ કહું છું કે તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 28-50 આપણે સીબીએસઈ કોર્સમાંથી દૂર કરેલ છે। હવે અત્યારે આપણે એ નહીં કરીએ, શું કામ કે તમારે નીટ અને જેઈની એક્ઝામ આપવાની છે। હવે જો તમારે અત્યારે આપણે આ કરીએ અને આપણે ગુજરાત બોર્ડમાંથી પણ નીકળી જાય તો આપણે એ બધું કરવાનું નકામું થઈ જાય। જો આ કોર્સમાંથી હજી અમુક ટોપિક્સ ગુજરાત બોર્ડમાં પણ રહેશે તો આપણે એ ફરીથી કરી નાખશું, બરાબર। તો અત્યારે તમારી બુકના પેજ નંબર 28-50 સીબીએસઈ કોર્સમાંથી જે દૂર થયા છે તેને તમે કેન્સલ કરી નાખજો। પછીનો આપણે જે ભાગ છે એ આગળ લઈએ છીએ। આજના આપણે ત્રીજા વિડીયોમાં એકમ 2 પરમાણુનું બંધારણ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોર્શન, કક્ષકો અને કક્ષાની સમજૂતી। હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, મેં 2 શબ્દો વાપર્યા છે અહીંયા, કક્ષકો એટલે કે કક્ષા અને કક્ષક, બંનેમાં ફેર શું? તમે થોડું ઘણું જો તમે બેઝિક ભણી ગયા હશો તો આપણે પરમાણુને તમને ખબર છે કે પરમાણુ કેવું હોય, તો એના 2 મુખ્ય ભાગ હોય। એક તો એનો વચ્ચેનો ભાગ જેને આપણે કેન્દ્ર કહીએ છીએ અને બીજો કેન્દ્રની બહારનો ભાગ। કેન્દ્ર શું છે? તો કેન્દ્ર એટલે કે પરમાણુની મધ્યમાં આવેલો ભાગ, બરાબર, વચ્ચેનો ભાગ જેને આપણે સેન્ટર અથવા તો કેન્દ્ર કહીએ। તો આ જે વચ્ચેનો ભાગ છે એ શું છે? તો પરમાણુની વચ્ચેના ભાગમાં જ્યાં પ્રોટોન જે ધન વીજભારિત હોય અને ન્યુટ્રોન જેનો કોઈ વીજભાર નથી હોતો તે આવેલા છે, આ બંનેનું કુલ વજન એટલું બધું હોય કે પરમાણુનું મોટાભાગનું વજન અહીંયા કેન્દ્રમાં જ હોય છે, બરાબર। એટલે કે કેન્દ્ર એટલે ફરીથી સમજી લ્યો, પરમાણુનો વચ્ચેનો ભાગ જેમાં 2 અપરમાણીય કણો, કયા કયા? તો એક તો પ્રોટોન જેની સંજ્ઞા છે પી અને જે ધન વીજભાર ધરાવે છે એટલે કે પ્લસ, બીજો જે છે તે ન્યુટ્રોન, ન્યુટ્રોનની સંજ્ઞા છે એન જે વીજભાર વગરનો છે એટલે કે તટસ્થ છે। હવે વાત કરીએ કેન્દ્રની બહારના ભાગને, કેન્દ્રની બહાર શું છે? તો કેન્દ્રની બહારની ભાગ આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકારે ગતિ કરે છે। કઈ રીતે ગતિ કરે? તો વિદ્યાર્થી મિત્રો, જેમ પૃથ્વી સૂર્યની આસપાસ ગતિ કરે તે રીતે, બરાબર। તો આ ઇલેક્ટ્રોન જે છે જેની સંજ્ઞા છે ઈ, આપણે આગળ ભણ્યા તેમ કેવો વીજભાર ધરાવે છે? ઋણ વીજભાર। ઇલેક્ટ્રોન અને પ્રોટોન કોઈ પણ પરમાણુની અંદર હંમેશા સમાન સંખ્યામાં જ હોય છે। કોઈ પણ પરમાણુ એવો ન હોય કે જેમાં ઇલેક્ટ્રોન વધુ ને પ્રોટોન ઓછા હોય, અથવા તો પ્રોટોન વધુ ને ઇલેક્ટ્રોન ઓછા હોય, તો એ પરમાણુ છે એ પરમાણુ ન રહે પણ એમાંથી આયન બની જાય, જે આપણે આના પછીના ચેપ્ટરમાં ભણશું, બરાબર। અને આ જે સંખ્યા છે ઇલેક્ટ્રોનની અને પ્રોટોનની, આ સંખ્યાને પરમાણુ ક્રમાંક એટલે કે એટોમિક નંબર કહેવાય છે, જે આપણે પછીના એકમમાં 3માં વિગતવાર ભણશું, બરાબર। જુઓ તમને હું થોડુંક બંધારણ સમજાવું ઇલેક્ટ્રોનનું અને પ્રોટોનનું, કે આ આપણો આખો પરમાણુ છે, આ પરમાણુનું કેન્દ્ર છે। મેં તમને આગળ કીધું તેમ કેન્દ્રની અંદર શું શું છે? તો ધન વીજભારિત પ્રોટોન અને વીજભાર રહિત ન્યુટ્રોન, કુલ પ્રોટોન ને ન્યુટ્રોન આટલા ભાગમાં સમાયેલા છે। પરંતુ ઇલેક્ટ્રોન આવી રીતે વર્તુળાકારે એની આજુબાજુ ગતિ કરે છે। હવે આગળ ભણીએ તો, હવે જે આ ગતિ કરે છે, મેં એરોવાળો પાર્ટ દેખાડ્યો છે તમને, આ જે ગતિ કરે છે એ ભાગને પરમાણુની કક્ષા કહેવામાં આવે છે, જેને પરમાણુની કક્ષા અથવા તો ઇલેક્ટ્રોનની કક્ષા પણ કહી શકીએ, કારણ કે ઇલેક્ટ્રોન છે એ ગતિ કરે છે એટલા માટે। કોઈને આમાં ન સમજાય તો ચોક્કસ પૂછજો, બરાબર। હવે જો આપણે કક્ષકો વિશે વિચારીએ
તો કક્ષકો શું છે? તો કક્ષકો એ પરમાણુની આસપાસનો અવકાશીય વિસ્તાર, જ્યાં પેલા વ્યાખ્યા સમજી લ્યો, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધુ હોય તેને કક્ષકો કહેવાય. એટલે કે કક્ષક ઇલેક્ટ્રોન મળવાની મહત્તમ સંભાવના દર્શાવે છે. હવે આ જે તમને મેં સમજાવ્યું એમાં જુઓ, જ્યાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે એ આપણે આમ લાઈન દેખાડી છે, બરાબર, પણ એવી કંઈ કોઈ ચોક્કસ લાઈન ન હોય ઇલેક્ટ્રોનની. પણ એમ માનો ને તમે કે આ જે આટલો પોર્શન છે, આ બધો વિભાગ, આવી રીતના એક આખા પટ્ટા સ્વરૂપમાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય. એટલે કે આપણે એવું ન કહી શકીએ કે ઇલેક્ટ્રોન ખાલી આટલા જ ભાગમાં, એ આટલામાં કોઈ પણ જગ્યાએ હોઈ શકે, બરાબર છે. હવે એનો મતલબ શું થયો કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના અહીંયા પણ હોય, અથવા તો અહીંયા પણ હોય, અથવા તો અહીંયા પણ હોય. સમજાણું બરાબર? ફરીથી સમજી લ્યો, જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે ત્યારે જે લાઈન આપણને મળી જાય છે તો એને એની કક્ષા કહેવાય. પરંતુ ઇલેક્ટ્રોન અતિશય નાનું કદ એટલે કે વજન ધરાવતો, એક ધૂળના રજકણથી વધારે હલકો હોય તેવો એક અવપરમાણીય કણ છે, તો એનું આપણને નહિવત વજન, જેથી આપણે નક્કી ન કરી શકીએ. તમને એમ થાય કે ઇલેક્ટ્રોન અહીંયા છે અને હજી તમે એનું માપવા જાઓ કે ઇલેક્ટ્રોનનું આ જગ્યા સ્થાન છે, ત્યાં તો ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો હોય, બરાબર. એટલા માટે તમે આ આખે આખો જે પટ્ટો છે તેને આપણે કહીએ. આના માટે એક બહુ સરસ ઉદાહરણ આપણે જોઈએ કે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તડકો આવતો હોય ઘરમાં, નળિયામાંથી કે કોઈ બારીની કળમાં, તળમાંથી કે કોઈ પણ હોલ હોય કોઈ પણ જગ્યાએ ત્યાંથી, તો તમને અંદર એક આમ આખો લાંબો શેરડો જેવું દેખાશે, બરાબર. હવે આ જે શેરડો દેખાય એની અંદર તમને ધૂળના નાના નાના કણો તરતા દેખાશે, એ સતત હલતા હોય તેવું લાગે. તમે ભણી ગયા છો નવમા દસમામાં, જેને આપણે બ્રાઉનિયન ગતિ કહીએ છીએ, આપણે ભણશું બારમામાં ફરીથી. અત્યારે તમારે ખાલી કલ્પના કરવાની છે, હવે એ જે આખો પટ્ટો છે એમાં તમે એક ધૂળના કણને એક ઇલેક્ટ્રોન ધારી લ્યો, તો એ ઇલેક્ટ્રોનને હું તમને એમ કહું કે કણ છે એ એક્ઝેક્ટ પાંચમી મિનિટે કઈ જગ્યાએ છે અને પાંચમીથી છઠ્ઠી મિનિટે પહોંચશે ત્યારે ક્યાં પહોંચશે, તો તમે માપી શકો, બરાબર. આપણે નથી માપી શકતા એની. આ જે છે વાત એ તમારે, આપણે અત્યારે પોર્શન નીકળી ગયો છે, પણ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આની ઉપર આધારિત છે. કે હાઇઝનબર્ગે શું કીધું હતું કે કોઈ પણ ઇલેક્ટ્રોનનું સ્થાન અને ગતિ તમે એકસાથે માપી ન શકો, કારણ કે જો તમે એની ગતિ માપવા જાઓ તો એનું સ્થાન ફરી જાય, અને સ્થાન ફરવા જાઓ તો તમે ગતિ ન માપી શકો, બરાબર. તો આ આખા પટ્ટાને હું કક્ષકો કહીશ, બરાબર. તો કક્ષક શું છે? તો આની અંદર હવે તમે એમ કહો કે આમાં અહીંયા ઇલેક્ટ્રોન આટલામાં ગતિ કરતું હોય તો અહીંયા તો નથી જ મળવાનું, તો આ જે વચ્ચેનો ખાલી ભાગ છે ત્યાં ઇલેક્ટ્રોન મળવાની શક્યતા સૌથી ઓછી છે. પણ આ જે પટ્ટો છે તેમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધુ છે. એનો મતલબ કે આ જે ભાગ છે તેને કહેવાય ઇલેક્ટ્રોનની કક્ષકો, અને જે ઇલેક્ટ્રોનનો એક રેખા તમે દોરી શકો તેને કહેવાય કક્ષક, બરાબર. કક્ષા એ ઇલેક્ટ્રોનની જે પથ છે, રસ્તો છે, એ બતાવે છે, એનો માર્ગ બતાવે છે. જ્યારે કક્ષકો એ ઇલેક્ટ્રોન મળવાની, પરમાણુના કેન્દ્રની આજુબાજુની ખાલી જગ્યામાં ઇલેક્ટ્રોન મળવાની, અવકાશીય વિસ્તાર એટલે ખાલી વિસ્તાર, એમાં મળવાની સંભાવના બતાવે છે, બરાબર. તો કોઈ પણ પરમાણુમાં જો આપણે ઇલેક્ટ્રોનનું વર્ણન કરવું હોય, હવે આના માટે આપણે ઘણી બધી વસ્તુ જોઈએ, તો આપણે કક્ષકોની પૂરી માહિતી હોવી જોઈએ. પરમાણુમાં આવી ઘણી બધી કક્ષકો હોય, કક્ષકોને જુદી જુદી રીતે વર્ગીકૃત કરવામાં આવે છે. કઈ કઈ રીતે? તો કક્ષકોનું કદ કેવું છે, કેવડી મોટી છે, પછી એનો આકાર કેવો છે, જુદા જુદા આકાર હોય છે પરમાણુના, જે આપણે આગળ ભણશું. સ્થાન કયું બધું છે, કારણ કે હવે આપણે ત્રિપરિમાણીય વાત કરશું, એટલા માટે કક્ષકોની શક્તિ કેવી છે, ઉર્જા, તેના ઉપરથી તેને વર્ગીકૃત કરી શકાય છે. જો કક્ષકનું કદ નાનું હોય, તમે એમ માનો કે જે આ મેં આકૃતિ દોરી છે એમાં આપણી આ કક્ષક છે, બરાબર વિદ્યાર્થી મિત્રો, હું જે દોરું છું એ દેખાય છે ને, બરાબર, આ કક્ષકો છે. આ કક્ષકમાં, ચાલુ વિડીયો દોરું છું એટલે થોડોક આકાર ચલાવી લેજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. હવે એનો મતલબ શું થયો કે આ પરમાણુનું કદ આટલું જ થયું, પણ જો કક્ષક અમે પાછળ દોરી છે એવડી હોય તો પરમાણુનું કદ થોડુંક મોટું થયું કે નહીં. એનો મતલબ એમ કે જો પરમાણુમાં રહેલા
ઇલેક્ટ્રોનની કક્ષકનું કદ નાનું હોય તો તેનો અર્થ એમ થાય કે ઇલેક્ટ્રોનની કક્ષા કેન્દ્રની કેવી હશે, નજીક હશે, જે હમણાં તમને બતાવ્યું એ રીતે. ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેન્દ્રથી નજીક હોય. એનો મતલબ એમ કે આ જ પ્રમાણે જો આકાર પછી એનું સ્થાન ગમે તે જગ્યાએ હોય, એક્સ અક્ષ ઉપર હોય, વાય અક્ષ ઉપર હોય, ઝેડ અક્ષ ઉપર હોય, તો એને આપણે દિશાકીય કહીએ. તો દિશાકીય સ્થાન જે છે એના ઉપરથી આપણે કહીએ કે કક્ષકોનો આકાર અને તે જ સ્થાન જો આપણને ખબર પડી ગઈ હોય તો ત્યાં ઇલેક્ટ્રોન મળવાની મહત્તમ શક્યતા છે. એટલે દરેક કક્ષકને તેમના કદ, આકાર તથા દિશાકીય સ્થાન પરથી મુખ્ય ત્રણ ક્વોન્ટમ આંકમાં વર્ગીકૃત કરાય છે. બરાબર, આ મુખ્ય ત્રણ ક્વોન્ટમ આંકને એન, સ્મોલ એલ અને એમ દ્વારા દર્શાવાય છે, જે આપણે આગળના નવા વિડીયોમાં ભણીશું. બરાબર, તો આજનું તમારું હોમવર્ક જોઈ લ્યો. તમારે પ્રશ્નો લખવાના છે કક્ષા અને કક્ષકની વ્યાખ્યા, પરમાણુના બે ભાગ શેમાં વેચી શકીએ તે, બે ભાગમાં કયા કયા અપરમાણીય કણો રહ્યા છે તેના તમારે નામ લખવાના છે, તેની સંજ્ઞા લખવાની છે અને એનો વીજભાર. કક્ષકોનું વર્ગીકરણ આપણે શેના ઉપરથી કરીએ તો કઈ રીતે વર્ગીકૃત કરી શકાય અને એના આપણે જે વર્ગીકરણ માટે નામ આપ્યા છે એ છે ક્વોન્ટમ આંક. તો ત્રણ ક્વોન્ટમ આંકની સંજ્ઞા તમારે આપવાની છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે ફરીથી મળશું આપણે નવા વિડીયો દ્વારા. જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે રોજે રોજનું હોમવર્ક નહીં કરો. હું જ્યારે ઘણા વિદ્યાર્થી મિત્રોનો મેં કોન્ટેક્ટ કર્યો છે ટેલિફોનિક, તો એ લોકો મને એવું કહે છે કે હજી મેં કાલનો વિડીયો જોયો નથી. આવું તમે કરશો તો ત્યાં બીજા બે વિડીયો મુકાઈ જશે. તમારે રોજના બે વિડીયો કે ત્રણ વિડીયો આવે એ તમારે રોજે રોજ જ જોઈ લેવાના છે. તમારા હાથમાં ફોન કદાચ રાત્રે આવતો હોય, તમે રાત્રે જોવો તો પણ તમારું કામ પૂરું કરીને જ સુવાનું છે. જો સ્કૂલે આપણે હોમવર્ક કરતા હોય તો આપણે રોજે કરીએ ને, એવી જ રીતે તમારે એમ જ માનવાનું કે અમે સ્કૂલને બદલે તમને આમ ભણાવીએ છીએ. પણ રોજનું હોમવર્ક નહીં કરો તો તમે પાછળ રહી જશો. બરાબર, ચાલો વિદ્યાર્થી મિત્રો આવજો, આજકાલના નવા વિડીયોમાં ફરી મળીશું.